ઉગમબા તાલુકામાં એક ખેડૂતના ખેતરમાંથી પસાર થતી એમજી વિસીએલની એલટી લાઇનના વાર 5 થી 6 ફૂટ ઊંચા છે, જે ખેતરમાં કામ કરતા ખેડૂતો માટે જાનહાનિનો ખતરો સમાન બની ગયા છે. ત્યારે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પણ પગલાં લેવા તૈયાર નથી. ઘુગુંબા તાલુકામાં રહેતા રમેશભાઈ મોહનભાઈ નાયકના ખેતરમાંથી પસાર થતી એમજીવીસીએલની એલટી લાઇનના વાર 5 થી 6 ફૂટ ઊંચા છે અને વારનું સમારકામ કરી ઊંચા કરવામાં આવે તેવી અરજી ઘુગુંબા તાલુકાની એમજીવીસીએલની કચેરીમાં આપવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ જવાબદાર અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી નથી. જો ખેતરમાં ખેડૂતો ખેતી કરતા કોઈ જાનહાનિ થશે તો તેની જવાબદારી કોની, તેમજ આ ખેડૂતને કંઈ પણ થાય તો તેના પરિવાર શું કરશે? જો આ કામગીરી કરવા માટે એમજીવીસીએલના અધિકારીઓ બેફિકર બનીને જે લોકો પૈસા ફેંકે એમની જ કામગીરી કરવી એવી ચર્ચાઓએ લોકમુખે જોવા મળી રહી છે. તેમજ ઘુગુંબા તાલુકાના સત્તાધારી ભાજપના રાજકારણમાં કેટલા નેતાઓ આ ગરીબ પરિવારનું કામ કરાવવામાં રસ લે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું. સમસ્યા છે ભાઈ તમારે? અમારે લાઈન નીચે છે, પેલું ખેડવાનું બાકી રહી ગયું છે બરાબર, અને આ કોક દાડા વાયર નીચે પડે પછી એક જવાબદારી કોણ લે? ત્રણ અરજી આલી તો કશું કરીએ નહીં. તમે એમજી વિસલમાં જાણ કરી ભાઈ? હા કરી. શું કહેવા માંગે છે? આવશે એમ જ કહી પહેલી વાર, અને મારે આટલું ખેડવાનું બાકી રહી ગયું, હવે કઈથી ખેડવાનું? સિરાજ જરગા, લાઈવ ગુજરાત ન્યૂઝ, ઘુગુંબા.